થરાદમાં મંગળવારે માર્કેટ યાર્ડ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને કીટ વિતરણ સમારોહ રાજ્યના મંત્રી પરબતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. થરાદ, વાવ, ભાભર અને સુઈગામ તાલુકાને થરાદ અને ભાભર પાલિકા વિસ્તારમાં ગામડીથે ચાલતા 307 યુવા મંડળોને ક્રિકેટ અને વોલીબોલની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મામલતદાર એન કે ભગોરા, ઇન્ચાર્જ ટીડીઓ ધર્મેશભાઈ વ્યાસ, સુઈગામ તાલુકા પ્રમુખ બાબાભાઈ પટેલ, પાલિકા પ્રમુખ લવજીભાઈ વાણિયા, શિરેસ્તેદાર રમેશભાઈ ગોહિલ, ઉમેદસિંહ ચૌહાણ, સુઈગામ મામલતદાર વાવ ટીડીઓ પ્રફુલભાઈ દવે, વાવ મામલતદાર ઠાકોર રૂપસિંહભાઈ પટેલ, ભાભર મામલતદાર દાનાજી માળી, સુઈગામ તાલુકાના પ્રમુખ નરસિંહભાઈ ભાટા, ભાભરના ભાજપ પ્રમુખ જીવણભાઈ ગોસ્વામી, રાણાજી રાજપુરોહિત, વિનોદભાઈ પટેલ, ભીમજીભાઈ પટેલ, જેઠાભાઈ હડિયલ, પ્રવીણભાઈ માળી, ચીફ ઓફિસર રોશની પટેલ, ઓખાભાઈ પટેલ, કોકિલાબેન પ્રજાપતિ સહિત બહોળી સંખ્યામાં અગ્રણીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં ગ્રામીણ રમતો રમાતી હતી, પણ હવે નવા જમાનામાં ક્રિકેટ વોલીબોલનો ક્રેઝ હોવાના કારણે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાને કારણે રાજ્ય સરકાર દ્વારા દરેક મંડળને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. વસરામ ચૌધરી, આઝાદ ન્યૂઝ, થરાદ.